તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 નો આ છેલ્લો ભાગ છે. અત્યાર સુધીના આની પહેલાના જે 5 વિડિયો લેક્ચર હતા એના અંદર મેં તમને ફ્લો ચાર્ટ સુધીનું સમજાવી દીધું હતું. હવે આ ચેપ્ટરની અંદર અલ્ગોરિધમ જે ટોપિક બાકી રહી ગયો છે એની વિશેની સમજણ આપીશ. चेनल हजु सुधी सब्सक्राइब न करी हो तो चेनल खास सब्सक्राइब कर लेजो. पण आपणे अल्गोरिधम स्टार्ट करिए पहला एक नानकडो टॉपिक छे फ्लो चार्ट ना फायदा अने गैरफायदा. तो आपणे ए पहला जोई लिए. तो सौ प्रथम आपणे फ्लो चार्ट जे बनावता था एना फायदा शू छे एनी समझण मेळवीए. तो ते समस्यानो उकेल ચિત્રાત્મક રૂપે રજૂ કરતો હોવાથી સમજવો ખૂબ જ સરળ છે. આપણે લાંબુ લાંબુ લખાણ લખેલું હોય સમસ્યાનો ઉકેલ સમજાવવા માટે, એની બદલે અહીંયા ચિત્રાત્મક રીતે રજૂ કર્યું હોય એટલે તરત જ તે તમે નજર મારો ત્યાં તમને ઘણી બધી સમજણ પડી જતી હોય છે. તો આ એક એનો મોટો ફાયદો છે. બીજું શું છે કે આમાં દરેક વસ્તુના જુદા જુદા સિમ્બોલ છે. ઓલું આખું વાક્ય લખ્યું હોય કે અહીંયા આગળ આપણે પ્રોસેસ કરવાની છે, અહીંયા નિર્ણય લેવાનો છે, તો એ સમજવામાં વાર લાગે. જ્યારે આમાં તો શું છે, ચિત્રાત્મક રીતે દરેક સિમ્બોલનો જુદો જુદો મિનિંગ છે એટલે સમજવો ઘણો સરળ છે. બીજો મુદ્દો, તે કમ્પ્યુટરની સૂચનાઓ લખવામાં ખૂબ જ અનુકૂળ મદદ પૂરી પાડે છે. હવે કોઈ પણ ફ્લો ચાર્ટ બનાવીએ કે અલ્ગોરિધમ લખીએ એ આપણે કાગળ ઉપર રાખવા માટે નથી કરતા, પરંતુ એ જોઈને એને રેફરન્સ તરીકે લઈને આપણે પ્રોગ્રામ લખવાનો હોય છે. તો પ્રોગ્રામ લખતી વખતે પણ ફ્લો ચાર્ટ આપણને ખૂબ મદદરૂપ થાય છે. ત્રીજો મુદ્દો, સમસ્યાના ઉકેલના પગલાંની સમીક્ષા કરવા અને સુધારવામાં પ્રોગ્રામરને સહાયરૂપ બને છે. ચોથો મુદ્દો, સમસ્યાના ઉકેલની જુદી જુદી રીતો વિશે ચર્ચા કરવા તે મદદરૂપ બને છે, જેને કારણે અંતે તેની સરખામણી ભૂલ રહિત કરવાની સગવડ તે પૂરી પાડે છે. તો આ ચાર જે છે એ ફ્લો ચાર્ટના ફાયદા છે. હવે એના ગેરફાયદા વિશેની સમજણ મેળવીએ. તો પહેલું જે છે એ છે કે મોટી અને ગૂંચવાડાભરી સમસ્યાનો ફ્લો ચાર્ટ દોરવાનું કામ ઘણો સમય માગી લે છે અને તે થકાવટવાળું કામ છે. હવે અત્યાર સુધી આપણે જે કોઈ ફ્લો ચાર્ટ બનાવ્યા ને એ નાના નાના પ્રોબ્લેમ હતા ને આપણે એક પેજમાં અથવા તો તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર સમાઈ જાય એવડા મેં ફ્લો ચાર્ટ બનાવ્યા હતા. પણ ખરેખર જ્યારે તમારે મોટો પ્રોગ્રામ હોય ને એ આ રીતે લખવાનો હોય, ફ્લો ચાર્ટના સ્વરૂપમાં દર્શાવવાનો હોય, તો તમારે એક પેજ તો નહીં પણ 5 પેજે નાના પડે એવડો મોટો ફ્લો ચાર્ટ બને. અને પ્રેક્ટિકલી વસ્તુ શક્ય નથી એવડો મોટો ફ્લો ચાર્ટ બનાવવો, એને સમજવો, પેજીસ બાજુ બાજુમાં ગોઠવવા, એ વસ્તુ જ શક્ય નથી. બીજો મુદ્દો, ફ્લો ચાર્ટમાં અનેક ચિહ્ન હોય છે અને આથી પ્રોગ્રામના તર્કમાં કોઈ પણ ફેરફાર કરવાથી અનેક સમયે નવો ફ્લો ચાર્ટ દોરવો પડે છે. એટલે કે આપણે જો વાક્ય લખ્યું હોય તો શું છે કે વાક્યમાં આપણે સુધારા વધારા કરી શકીએ છીએ, બરોબર. પણ ફ્લો ચાર્ટ ડ્રો કર્યો હોય તો એમાં જુદા જુદા સિમ્બોલ જે છે એ જુદી જુદી વસ્તુ માટે ડ્રો કર્યા છે. તો હવે આપણને એમ થાય કે આ ફ્લો ચાર્ટમાં આની બદલે આપણે આ રીતે રસ્તો કાઢીએ, સોલ્યુશન કાઢીએ પ્રોબ્લેમનો, તો એની માટે સિમ્બોલ ને બધું ડ્રો કરી નાખ્યું હોય, રબ કરવું, એની જગ્યા જુદા જુદા સિમ્બોલ જુદી જુદી જગ્યા રોકતું હોય છે, તો એની બદલે આખો ફ્લો ચાર્ટ જ તે નવો દોરવાની મજૂરી થાય છે. અને ત્રીજો મુદ્દો, ફ્લો ચાર્ટમાં ડેટા કેટલા વિગતવાર જણાવવા તેના કોઈ ધોરણ નથી. ધારો કે તમારે વેરિયેબલનું ઇનપુટ કરવું છે તો ઇનપુટ એ બી એમ એ કરી શકો અને ઇન્સર્ટ એ બી એમ એ કરી શકો, આસ્ક ધ યુઝર ટુ એન્ટર એ બી એમ એ કરી શકો, એટલે આના કોઈ ફિક્સ ધારાધોરણ નથી, બરોબર. આથી એક સરખા તર્કવાળી સમસ્યાના ફ્લો ચાર્ટ તેની અંદરની માહિતીથી અલગ પડે છે. તો અહીંયા આગળ આપણે ફ્લો ચાર્ટનો ટોપિક
पूर्ण करीए छीए। हवे पछीनो जे टॉपिक छे ए छे अल्गोरिधम। तो तमने हूँ उदाहरण आपूँ के मैं चेप्टर नंबर 9 नो भाग पहेलो जे भणाव्यो ने त्यारे ते एक समस्या आपेली अने एनो उकेल स्टेप बाय स्टेप लिख्यो हतो अने कीधुं हतुं के आने सुडो कोड कहेवाय। तो सुडो कोड जे छे એજ પ્રકારનું છે, એને આલ્ગોરિધમ કહેવાય સ્ટેપ બાય સ્ટેપ। દાખલા તરીકે અહીંયા એક નકશો આપ્યો છે, જુઓ તો છે નકશો, એમાં અહીંયા આગળ તમારું ઘર છે, અહીંયા તમારી સ્કૂલ છે। હવે તમારો કોઈક મિત્ર છે જે તમારા ઘરે આવ્યો છે, એને તમારે માર્ગદર્શન આપવું છે કે તારે સ્કૂલે કઈ રીતે જવું। તો તમે સ્ટેપ બાય સ્ટેપ એને સમજાવવું હોય તો કઈ રીતે સમજાવશો? તો તમે સ્ટેપ નંબર 1 લખશો કે ઘરની બહાર નીકળ, બરોબર ને? પહેલાં તો મારા ઘરની બહાર તું નીકળ, પછી શું કહેશું કે તું જમણી બાજુ 300 મીટર સુધી ચાલ। સ્ટેપ નંબર 2 યાદ રાખજો, 300 મીટર સુધી જમણી બાજુ ચાલ, પછી ત્યાંથી ડાબી બાજુ તું ટર્ન મારી દે અને 800 મીટર સુધી સીધો જતો રહે, પછી 800 મીટર પછી પાછો તું જમણી બાજુએ ટર્ન માર, 500 મીટર સુધી ચાલ, ત્યાંથી સર્કલમાં રાઉન્ડ ઓફ લઈને પછી આગળ જજે। એટલે ટૂંકમાં સ્કૂલ સુધીનું આ રીતનું આપણે જે સ્ટેપ બાય સ્ટેપ લખીએ એને અલ્ગોરિધમ કહેવાય। તો આનું અલ્ગોરિધમ જે લખેલું છે ટેક્સ્ટબુકમાં એ આપણે જોઈ લઈએ। જો પહેલું પગલું કે મારા ઘરથી શરૂ કર, એ પહેલા જમણી બાજુ ફરો અને 300 મીટર સીધા ચાલો, હવે ડાબી બાજુ ફરો અને 800 મીટર સીધા જાઓ, હવે જમણી બાજુ ફરો અને 500 મીટર ચાલો, આથી ચાર રસ્તા પર એક સર્કલ આવે છે। સ્ટેપ 4 પગલું 4 સર્કલ પર વળાંક ન લો અને સીધા એ જ રસ્તા પર બીજા 700 મીટર ચાલો જેના પર તમે ચાલતા આવ્યા હતા। પગલું 5 હવે જમણી બાજુ ફરો અને 600 મીટર ચાલ્યા બાદ ફરી ચાર રસ્તા વચ્ચે અંડાકાર આકારના ફુવારા પર તમે પહોંચો। ટૂંકમાં આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આખું જે અહીંયા અંડાકાર ફુવારાવાળું સર્કલને પછી ત્યાંથી 300 મીટરને તો આ રીતે જે લખીએ ને આને અલ્ગોરિધમ કહેવામાં આવે છે, બીજું કાંઈ નથી। અલ્ગોરિધમ એટલે આવું સિમ્પલ રીતે સમસ્યાનો ઉકેલ લખવો। હવે એક ઉદાહરણ આપ્યું છે અહીંયા ટેક્સ્ટબુકમાં કે 1 થી 100 ની અંદર 11 વડે વિભાજિત સંખ્યાઓનો સરવાળો શોધવાનો અલ્ગોરિધમ લખો। હવે તમને યાદ હોય તો આપણે આની પહેલાનો જે વિડીયો હતો એમાં એક આપણે ફ્લો ચાર્ટ બનાવ્યું હતું કે 1 થી 50 ટૂંકમાં 99 સુધીના એટલે કે 50 એકી સંખ્યાનો સરવાળો કરો, યાદ આવ્યું કંઈ? આપણે એવું કર્યું હતું ને, તો એ જે ફ્લો ચાર્ટ બનાવ્યું હતું ને એને તે તમે સ્ટેપ બાય સ્ટેપ લખી નાખો ને તો એનું અલ્ગોરિધમ બની જાય। હવે તમારી ટેક્સ્ટબુકના લેખક જે છે એને બધી વસ્તુ લાંબુ લાંબુ કરીને ગૂંચવાડા ભર્યું કરીને સમજાવવાની ટેવ છે, એટલા માટે પહેલી વસ્તુ તો આવો વિચિત્ર દાખલો આપ્યો છે કે 11 વડે વિભાજિત થઈ શકે। અરે ભાઈ, 2 થી વિભાજિત થઈ શકે કે 3 થી વિભાજિત થઈ શકે એવું આપ્યું હોય તો વધારે સહેલું પડે, પણ આ વધારે ગૂંચવાડા ભરવું આપ્યું છે અને આ જે બધું અહીંયા ફોર્મ્યુલા આપ્યું છે ને એ બધી પાયા વગરનું છે, એટલે કે છે સાચી ફોર્મ્યુલા પણ તમને સમજવું તકલીફ પડે અને બીજા કોઈને સમજવું તકલીફ પડે એવો પ્રોગ્રામ આપ્યો છે। એટલે આ પ્રોગ્રામ વાંચતા નહીં, આમાં કંઈ ઊંડા ઉતરતા નહીં, આની બદલે તમારે શું કરવાનું છે કે જે આગળ ફ્લો ચાર્ટ મેં શીખવાડ્યો હતો તમને કે એકી સંખ્યા 50 નંબર સુધીની એકી સંખ્યા જે છે એનો સરવાળો કરો, એ જ તે તમે અલ્ગોરિધમ એનો લખજો। આટલો લાંબો પ્રોગ્રામ બનાવ્યો છે ને પછી એની સમજણ આપી છે, આમાં ઊંડા ઉતરતા નહીં, તમારો ફ્યુઝ ઉડી જશે, સમજાશે કાંઈ નહીં। ઓકે, આ ઉદાહરણ સરસ છે। હવે ઉદાહરણ નંબર 2 જે આપેલું છે એ સરસ મજાનું ઉદાહરણ છે, આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો અલ્ગોરિધમ પણ બનાવવાની કંઈક મજા આવે। હવે આપણે એક ફ્લોચાર્ટ બનાવ્યા હતા સાદા વ્યાજની ગણતરી માટેનું, સિમ્પલ ઇન્ટરેસ્ટની ગણતરી માટેનું, યાદ આવ્યું ને? હવે એ જ રીતે આમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શોધવાનું છે, તો એની માટે આપણે એના સૂત્રની જરૂર પડે, બરોબર? સૂત્ર અહીંયા છાપેલું જ છે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર મુદ્દલ રકમ ગુણ્યા બ્રેકેટની અંદર 1
प्लस आर एटले के व्याज नो दर भांग्या सो ब्रेकेट पूरु रेस टू एन एन एटले शू समयगाळो पण वर्षमां के एक वर्ष बे वर्ष त्रण वर्ष एवी रीते हवे ई जे जवाब आवी जाय बराबर ई आखी जे आपणने रकम पाछी मळे ने ए जवाब आवे एमांथी आपणे जे रोकाण कर्युं ए रकम बाद करी नाखवुं पड़े एटले अहींया माइनस फरी वखत पी एटले के मुद्दल रकम आ सूत्रनो उपयोग करवानो छे तो आपणे स्टेप बाय स्टेप लखता जाइए तो के पगलू पहेलू तो के आरंभ स्टार्ट लखता था ने आपणे पगलू बीजू तो के चार चल पी आर अने एन अने सी आई लियो बराबर हवे पगलू त्रीजू के यूजर पासे थी किंमत लेवानी छे पी एन अने आर नी किंमत आपो बराबर એટલે આ પગલું એક્ઝિક્યુટ કરીએ એટલે યુઝર જે છે એ કિંમત આપશે પછી ચોથું પગલું આપણે સૂત્રનો ઉપયોગ કરી નાખશું કે સી આઈ ઇઝ ઇક્વલ ટુ આખું જે સૂત્ર છે તે અને આ સૂત્ર એક્ઝિક્યુટ થશે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ આપણને મળી જશે અને પછી પગલા પાંચમામાં એ આપણે પાછું આપશું એટલે કે રિઝલ્ટમાં આપશું તો અહીંયા લખી નાખીએ કે સી આઈમાં સંગ્રહ કરેલી કિંમત છાપો એટલે છપાઈ જાય અને પછી પગલું છઠ્ઠું અંત પ્રોગ્રામ અહીંયા પૂર્ણ થાય છે તો આ રીતે છે આલ્ગોરિધમ અને અહીં એક છેલ્લો દાખલો આપ્યો છે એ જોઈ લઈએ આ દાખલો પણ સરસ મજાનો છે ઉદાહરણ ત્રણ આમાં શું છે કે કોઈ કર્મચારીના કામના કલાકોના આધારે અઠવાડિક પગાર શોધો આ પ્રશ્નના જવાબ માટે આપણે કર્મચારીને એક કલાકનો કેટલો પગાર ચૂકવાય છે તે જાણવું પડે ખરું ને તો એની માટે આપણે કઈ રીતે પ્રોગ્રામ બનાવશું આલ્ગોરિધમ કઈ રીતે લખશું અઠવાડિયા પગાર ચૂકવવા માટે આપણે બે કિંમતના ઇનપુટ લેવા પડશે કયા કયા તો કે કર્મચારીએ કેટલા કલાક કામ કર્યું અને તેના એક કલાક દીઠ આપણે કેટલા રૂપિયા ચૂકવવાના છે તે આવું સિમ્પલ છે તો પગલું પહેલું આરંભ પગલું બીજું ત્રણ ચલ નંબર ઓફ આર્સ વર્ક પે પર આર્સ એન્ડ વીકલી પે આવા ત્રણ ચલ લ્યો જો નંબર ઓફ આર્સ વર્ક એટલે શું કે કેટલા કલાક કામ કર્યું એ વેલ્યુ જે છે એ આ ચલમાં સ્ટોર કરવાની એક કલાકના કેટલા રૂપિયા ચૂકવાય છે એ આ ચલમાં સ્ટોર કરવાનું અને આખા અઠવાડિયામાં કેટલા રૂપિયા ચૂકવવાના છે એ આ ચલમાં સ્ટોર થશે તો ત્રણ ચલ લીધા આપણે બરોબર સારું હવે પગલું ત્રીજું કે યુઝર પાસેથી આ બે વસ્તુની માહિતી લેવાની તો પહેલી માહિતી કે નંબર ઓફ આર્સ વર્ક કે ભાઈ તમે કેટલા કલાક કામ કર્યું છે અને તમને કલાકના કેટલા રૂપિયા ચૂકવીએ છીએ એ બે કિંમત આપો એટલે યુઝર આ બે વસ્તુની કિંમત ચૂકવે બસ પછી તો સાવ સરળ થઈ ગયું પગલું ચોથું નીચેનું સૂત્ર વાપરી અઠવાડિયે એક પગારની ગણતરી કરો કે વીકલી પે ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ આર્સ વર્ક ગુણ્યા પે પર આર ધારો કે અઠવાડિયાના માણસે રોજના પાંચ કલાક લેખે ગણીએ તો છ પંચા ત્રીસ ત્રીસ કલાક કામ કર્યું છે અને એક કલાકના એને બસો રૂપિયા મળે છે તો ત્રીસ ગુણ્યા બસો એટલે કે જે જવાબ આવે તે આપણે એને ચૂકવવાના થાય છે બરાબર આ રીતે આ વસ્તુ છે હવે એને આપણે પગલું પાંચમું કે આઉટપુટ આપી દઈએ ચલ વીકલી પેમાં જે કિંમતનો સંગ્રહ થઈ ગયો છે એ છાપો અને પગલું છ અંત ઓકે તો આ રીતે છે અને અહીંયા આગળ આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું.